मित्रों धोरण चार विषय अंग्रेजी में यूनिट नंबर बे टू थिंक अराउंड अस जेमा आपणे एक्टिविटी नंबर एक थी लईने बार सीखी गया। तो विद्यार्थी मित्रों आज आपणे एक्टिविटी नंबर 13 भणीशुं के जे कविता स्वरूपे छे अने आज कविता तमने गुजरातीना पाठ्यपुस्तकमां पण आपेली छे तमारे शोधवानो छे। टोमेटो सेज એટલે કે ટોમેટો કહે છે ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ એટલે કે ટામેટો રે ટામેટો માટલા જેવું પોટ કીધું છે। પોટને ગુજરાતીમાં આપણે માટલું કુંજો કોઈ પણ વસ્તુ નામ આપી શકીએ એટલે કે છે કે ટોમેટો રે ટોમેટો માટલા જેવું જાડું। પછી બીજી લીટી છે શેકિંગ ઇન ધ ફ્રીજ સાઉટેડ અ લોટ એટલે કે શેકિંગ એ શું થાય છે ફ્રીજની અંદર શેકાય છે ઠંડીમાં ધ્રુજે છે એટલે કે ફ્રીજમાં ધ્રુજતું અને ઘણી બૂમો પાડતું। ફ્રીજ સાઉટેડ અ લોટ એટલે કે લોટ એટલે કે ઘણી બૂમો પાડતું। પછી ત્રીજી લીટી છે આંટી આંટી દૂધી આંટી Give me a coat એટલે કે છે કે માસી માસી અહીંયા આંટીનો મતલબ માસી કાકી કોઈ પણ આપણે લઈ શકીએ છીએ એટલે કે માસી માસી દૂધી માસી ગીવ મી અ કોટ એટલે કે મને કોટ આપો એમ એ દૂધી માસી પાસે કહે છે। Look at me I am shivering a lot એટલે કે મને જુઓ હું ખૂબ જ ધ્રુજી રહ્યો છું એવું એ કોણે કહે છે ટામેટું દૂધી માસીને કહે છે। I was happy on the plant એટલે કહે છે કે એની પોતાની વેદના વ્યક્ત કરે છે કે હું છોડ પર હતો આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ એટલે કહે છે કે હું પ્લાન્ટનો મતલબ થાય છોડ અને આઈનો મતલબ થાય હું જ્યારે છોડ પર હતો ત્યારે ખુશ હતો એટલે કહે છે કે આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ એટલે કહે છે કે હું છોડ પર ખુશ હતો એવું એ દૂધીય માસીને કહે છે। પછી આગળની લીટી આપણે જોઈએ Sunshine was very very nice my aunt એટલે કે છે કે જ્યારે સૂર્યનો તડકો હતો તડકો ખૂબ ખૂબ સરસ હતો મારી માસી એમ કહે છે કે સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ એટલે કે તડકો ખૂબ ખૂબ સરસ હતો મારી માસી। પછી કહે છે હિયર ઇટ ઇઝ ઓલ આઈઝ એન્ડ આઈઝ એટલે કે હિયર એટલે કે અહીંયા કે ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ એટલે કે છે કે અહીંયા બધું બરફ જ બરફ છે હિયર એટલે અહીં ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ એટલે કે બધું બરફ જ બરફ છે। ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ એટલે કે છે કે આ જે વિલેજ એટલે કે વિલેજને આપણે ગામડા સાથે સરખાવ્યું છે ફ્રીજને એક ઠંડુ ગામ તરીકે ટામેટુ ઓળખે છે કે ગામ ઠંડુ છે ઠંડુ ઠંડુ આઈસ આઈસ એટલે કે બરફ જેવું ઠંડુ ઠંડુ છે। પછી કે છે ઓહ આંટી હુ મેડ ધીસ ફ્રીજ એટલે કે છે કે ઓ આંટી અરે માસી હુ મેડ ધીસ ફ્રીજ એટલે કે આ ફ્રીજ કોણે બનાવ્યું મેડ ધીસ ફ્રીજ એટલે કે ઓ માસી આ ફ્રીજ કોણે બનાવ્યું એવું એ દૂધી માસીને ટોમેટો પૂછે છે। હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ એટલે કે છે કે હિયર આઈ ફીલ એટલે કે અહીં મને કશું નથિંગ વોર્મ ઇઝ એટલે કે કશું હુંફાળું લાગતું નથી એટલે કે અહીંયા મને કાંઈ હુંફાળું લાગતું નથી એટલે કે છે હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ એટલે કે અહીં મને કશું હુંફાળું લાગતું નથી। ટીપ ટેપ કમ પિંકી હંગરી એટલે કે છે કે ડગલા ભરતી ટીપ ટેપ ડગલા ભરતી ભૂખી પિંકી કે છે કે
કેમ પિંકી હંગરી એટલે કે ભૂખી પિંકી આવી. ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ધીસ એટલે કે ફ્રીજ ખોલ્યો અને ધારી બહાર કાઢી. એટલે કે જે ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ધારી એટલે કે એને ફ્રીજ ખોલે છે પિંકી અને કે છે કે ધારી છે એને બહાર કાઢે છે. બાસ્કેટ ધારી એને બહાર કાઢે છે. સડનલી ધ રેડિશ મ્યુ અબાઉટ એટલે કે અચાનક મૂળો બોલ્યો. એટલે કે છે કે સડનલી રેડિશ મ્યુ એટલે કે છે કે અચાનક શું કોણ બોલે છે કે મૂળો બોલે છે. ટીપ ટેપ કેમ ટમેટો આઉટ એટલે કે ટીપ ટેપ કરતું ટામેટું છે એમાં ધારીમાંથી બહાર નીકળી ગયું. પછી સુન ધ સન રેન અક્રોસ ધ સ્લાઈડ એટલે અક્રોસ ધ સ્કાય એટલે કે છે કે થોડી જ વારમાં સૂર્ય અચાનક આકાશમાં દોડ્યો. સુન ધ સન રેન એટલે કે સૂર્યનો પ્રકાશ અક્રોસ ધ સ્કાય એટલે કે આ સ્કાયમાં એ પસાર થતો ક્યાં જાય છે, થોડી જ વારમાં સૂર્ય દોડતો આકાશમાં આવ્યો. ગિફ્ટેડ ટામેટો અ કોટ ઓફ વોર્મ સનશાઇન એટલે કે ટામેટું છે એ ટામેટાને એક હુંફાળો, કારણ કે સૂર્યનો પ્રકાશ કેવો હોય છે, ગરમ હોય છે અને ફ્રીજ કેવું હોય છે, ઠંડુ હોય છે. એટલે કે છે કે ગિફ્ટેડ ટામેટો અ કોટ ઓફ વોર્મ સનશાઇન એટલે કે ટામેટાને એક હુંફાળા તડકાના કોટની ભેટ કોને આપી, મળી એને સૂર્ય દ્વારા એક હુંફાળા કોટની ભેટ મળી. આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇલ એટલે કે છે કે હું એક રાજા છું એવી એને બારે આવીને ફીલ થઈ. એક સરસ મિત સાથે ટામેટું બોલ્યું કે આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇન એટલે કે હું એક રાજા છું, એક સરસ મિત કે છે એને કરી અને સાથે ટામેટું બોલ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પોયમ ખબર પડી ગઈ હશે અને આ પોતાની રીતે વાંચવાની છે, એનું અનુવાદ સમજવાનું છે અને પાકી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો યુનિટ નંબર 2 થિંક અરાઉન્ડ અસ પૂરો થાય છે. હવે આપણે પછી આના જે છે પાકી નોટમાં લખવાનો રહેશે અને પછી નવો જે હશે યુનિટ નંબર 3 એ આગલા વિડીયોમાં જોઈશું.